नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञान ज्योति एजुकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में हूँ आपनु स्वागत करू छू। आज आप गणित में पेज नंबर 153 पर ज गणिमग नव यूनिट शुरू करीशू। तो लख अंदर जुओ, चोपड़ी खोलो, बधा पेज नंबर 153। एक चित्र आपेलू है, चित्रनी साथे वार्ता जेवू छे, बराबर है। आपणे जोईशू ज गणिमग बन्नी संगबन्न उपर एवुं लखेलू छे। जो बधुं आखू जे वेल छे, आखू चित्र छे, बधा प्राणीओ अने पक्षीओनुं छे। बीजुं छे विशिष्ट पीणा, कई जग्याए शुं छे एनी माहिती आपेली छे। अंदर जुओ, हवे थोड़ुं रमूजी छे, तमने पण भणवुं गमशे। बन्नीना परिवारमां लग्न, शुं कहे छे? बन्नी बन्नी कोण छे? सस्लू छे। तो बन्नी संगबन्न एटले जो ए बेना मेरेज छे, लग्न छे। तो लग्नमां बधा प्राणीओ अने पक्षीओ त्यां आवेला छे। बन्नीना परिवारमां लग्न, बन्नीना परिवारमां लग्न छे, ते સસલાનો પરિવાર છે। બન્ની કોનો પરિવાર છે? સસલાનો। ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે। કયા કયા મહેમાનો? તો જુઓ, હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, ઊંટ, નોળિયો વગેરે બધા જ મહેમાનોને વિશિષ્ટ પીણું પીવા માટે આવ્યો છે। દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું હોય, લગ્ન હોય તો જમણવાર તો હોય, તો એમ કે શું કે બધા માટે ખાસ વિશિષ્ટ પીણું અલગ પ્રકારનું, આપણે કેમ કોલ્ડ ડ્રિંક્સ હોય, શરબત હોય, સૂપ હોય, તો આ લોકોને પણ પીવા માટે એમ કે વિશિષ્ટ પીણું એટલે કે પીવાનું આપ્યું છે। આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું। કેટલાક નાના મહેમાનો જેવા કે, હવે ચલો ઉપર જે બધા પ્રાણીઓના નામ આપીએ એમાં કેટલાક નાના મહેમાનો છે, તો કયા કયા નાના મહેમાનો છે? તો તેમના જે ખાલી જગ્યા છે એમાં નામ લખો નાના મહેમાનોમાં। તો કયું કયું આવે? તો ઉંદર કીધું, તો ઉંદર શું છે? નાનું છે। ત્યારબાદ બિલાડી છે, બરાબર। આ બધા શું છે? નાના પ્રાણીઓ છે। ચિત્રમાં ઘણા બધા પ્રાણીઓ છે, પણ તમારે ખાલી જગ્યામાં જેટલા લખાય એટલા લખવાના છે। આખો પ્યાલો પાણી પી શકે નહીં, પીણું પી શકે નહીં। આ જે એવા છે કે આખો પ્યાલો જે પીણું છે એ પી શકશે નહીં, પરંતુ ખાલી જગ્યા મહેમાનો આખો પીણું પીવા માટે શક્તિમાન હતા। હવે કયા કયા પ્રાણીઓ છે જેમ કે આખો પાલો પી શકશે? તો લખો હરણ, એમ કે આખો પાલો પી જશે, હાથી, જીરાફ, બરાબર। આ બધા જે પ્રાણીઓ છે તમને દેખાય છે, ઊંટ છે, બરાબર। તો આ બધા શું છે? આખો પાલો અથવા તો એનાથી વધારે પણ પી શકશે, બરાબર। પછી પાછળ છે, કેટલાક બીજા જેવા કે ખાલી જગ્યાએ એક કરતાં વધુ પ્યાલાની માંગણી કરી। હવે આનાથી વધુ પ્યાલા, આ તો એક ગ્લાસ કદાચ પીવે, બરાબર, પણ હવે વધુ પ્યાલાની માંગણી કરી, તો એવા ઓલાના લખો કૂતરો, વાંદરો, હરણ, બરાબર। આ બધા શું કરશે? એક કરતાં વધુ પણ પ્યાલા એમ કે પી શકશે। હવે મુશ્કેલી શરૂ થાય છે। હવે શું કહે છે? અત્યાર સુધી કોઈ એવી મુશ્કેલી હતી નહીં, પણ હવે એમ કે મુશ્કેલી શરૂ થાય છે। કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ગટગટાવા લાગે છે, મોટા હતા એમને વધારે જોઈએ, તો એ તો શું કે એમ એક પાલા ઉપર પાલા એમ કે પીવા લાગ્યા। બન્નીએ જાણવું છે કે કોણે કેટલું પીધું, હવે બન્નીને જાણવું તો જોઈએ ને કે કોણે કેટલું પીણું પીધું, તેણે કોષ્ટક ભરવામાં મદદ કરો, મજા આવશે। ચલો આપણે પણ એને એમ કે મદદ કરીશું કે એને બધા પ્રાણીઓએ કેટલું પીણું પીધું, તો જો છે અંદર કોષ્ટક છે નીચે કેટલું પીધું, બાજુમાં છે મહેમાનનું નામ, કયા મહેમાને કયું પીધું એ લખવાનું છે, મહેમાનનું નામ। ચલો એક પ્યાલાથી ઓછું, એક પ્યાલાથી ઓછું, પછી છે એકથી પાંચ પ્યાલાની વચ્ચે, એકથી પાંચ પ્યાલાની વચ્ચે, પછી છે પાંચથી દસ પ્યાલાની વચ્ચે, વચ્ચે, અને છેલ્લે શું છે? દસ પ્યાલાથી વધારે। ચલો હવે એવા પ્રાણીઓ નાનીના નામ લખવાના છે જેને એક પ્યાલાથી ઓછું પીધું હોય, તો આવું કોણ હોય? તો લખો, આપણે આગળ જ લખ્યું હતું, ઉંદર, બિલાડી, નોળિયો, આ બધાએ શું કર્યું હોય?
एक पाला थी पीणू एम के ओछू पीधु हो। त्यारबाद छे एक थी पांच प्यालानी वच्चे, तो एक थी पांच मां कोने कोण पी सक्यू होय? तो कूतरो, वांदरो, आजे छे आ बधा शू पांच थी एक थी पांच प्याला कदाच पी सके। पछी छे पांच थी दस प्याला, तो एमां शू होय? हरण पी सके, શિયાળ પી શકે, બરાબર? આ શું છે? એક થી પાંચ પ્યાલા, પાંચ થી દસ પ્યાલા પી શકે, અને હવે દસ થી વધારે તો એમાં કોણ આવે? ઊંટ, હાથી, આ બધા જે છે એ શું કહેવાય? દસ થી વધારે પ્યાલા પી શકે। આ કોષ્ટક તમારે ચોપડીમાં લખી લેવાનું છે। નીચે છે પાણી અંદર પાણી બહાર, નવી પ્રવૃત્તિ છે। શું તમે કોઈ દિવસ ગટુની જેમ વિચાર્યું છે? અંદાજે રોજ તમે કેટલા પાણી કેટલા પ્યાલા પાણી પીઓ છો? જો ગટુ રોજ વિચારે છે, શું કે છે? તમે એની જેવું વિચાર્યું છે કે રોજ આપણે કેટલું પાણી પીએ છીએ, બરાબર? ઉનાળામાં નીચે છે, ચલો અંદાજે ઉનાળામાં શું હોય? વધારે ગરમી હોય તો ઉનાળામાં એમ કે આપણે કેટલું પાણી પીતા હોય, અને શિયાળામાં, શિયાળામાં ઠંડી છે તો એના પરિણામે આપણે પાણી કેવું પીતા હોઈએ? ઓછું। તો અંદાજે એમ કે બાળકના પ્રમાણમાં જોવાનું છે આ, બરાબર? તો શું છે ઉનાળામાં? આવું લખ્યું છે ઉનાળામાં ખાલી જગ્યા પ્યાલા, શિયાળામાં ખાલી જગ્યા પ્યાલા। ચલો એક બાળક ઉનાળામાં વધીને કેટલા પ્યાલા પાણી પી શકે? બાર, અને શિયાળામાં કેટલા ઓછું પાણી જોઈએ? તો લખો સાત પ્યાલા, બરાબર? તમે અનુમાન કરી શકશો કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે। હવે આ રીતે શું કરવાનું છે? અનુમાન કે આપણે આપણા શરીરમાંથી અમુક પરસેવા માટે બહાર પાણી આપણા શરીરમાંથી જતું હોય, બરાબર? એ કહે છે કે હું રોજ ઘણું બધું પાણી પીવું છું, પણ તે બધું જ મારા શરીરમાંથી બહાર આવતું નથી, તો તે ક્યાં જાય છે? ઘણું બધું જે પાણી છે એ આપણા શરીર માટે આપણા જે ક્રિયાઓ છે, પાચન ક્રિયાઓ, એમાં પણ જરૂરી હોય છે, તો થોડું પાણી એમાં પણ એમ કે શોષાઈ જાય છે। બોટલ અને ડોલ, સામેના પેજ નંબર ઉપર શું છે? બોટલ અને ડોલ, એ પ્રવૃત્તિ આમાં બીજી પણ આપી છે। એક લીટરની બોટલ લો, તમારે શું કરવાનું છે? ઘરમાં એક લીટરની બોટલ હોય તો તેને લેવાની છે, પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલે, બરાબર? તમારા ઘેર કેટલીક બોટલ, મગ, જગ, પ્યાલો, વાટકી વગેરે ભેગા કરો। હવે તમારા ઘરમાંથી કોઈ જગ હોય, કોઈ એવું ટબ હોય, બરાબર, કે કોઈ મોટો પ્યાલો હોય અને વાડકી, તો આટલું તમારે ભેગું કરવાનું છે। એક લીટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં એક લીટરથી વધુ પાણી સમાય અને કયા વાસણમાં એક લીટરથી ઓછું। હવે આ બધું વસ્તુ તમારે લઈ લીધી, તમને ખબર છે મારી બોટલ કેટલા લીટરની છે? એક લીટરની, તો એક લીટરની બોટલમાં પાણી ભરી અને અલગ અલગ વાસણમાં, વાટકીમાં નાખવાનું। તો આપણને ખબર છે વાટકી કેવી હોય? નાની, તો એમાં એક લીટર પાણી સમાય નહીં, તો વાટકીમાં શું થયું? એક લીટરથી ઓછું। પ્યાલો હોય, પ્યાલો કદાચ સહેજ મોટો હોય, તો એમાં એક લીટર પાણી નો જ સમય, એક લીટરમાં સહેજ ઓછું રહેતું હોય। મોટો જગ લો, ડોલ લો, બરાબર? તો ડોલ લીધી હોય તો ડોલમાં તમારે એક લીટરની ઘણી બધી બોટલો નાખવી પડે, તો એમાં એક લીટરથી વધુ સમય। આવી રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે, અને હવે સામે જો લખવાનું પણ છે કોષ્ટકમાં, બરાબર, કયા પાત્રમાં સૌથી વધારે, કયા પાત્રમાં કેટલા લીટર પાણી સમાયું એ લખવાનું છે। તો જુઓ, એક લીટરથી ઓછું, એક લીટરથી ઓછું, અને બીજામાં છે એક લીટરથી વધુ। આવી રીતે કોષ્ટક તૈયાર કરી અને તમારે લખવાનું છે પ્રવૃત્તિ કરતા કરતા। તો પહેલાં શું છે? વાટકી, શરૂઆત ક્યાંથી કરી છે? વાટકીથી કરી છે, બરાબર? વાટકીથી કરી છે, તો આપણને ખબર છે રાંધવા માટેનું વાસણ। હવે વાટકીમાં એક લીટરથી ઓછું પાણીમાં બીજું, અને આ બાજુ છે રાંધવા માટેનું મોટું વાસણ, રાંધવાનું મોટું વાસણ, તો આમાં એક લીટરથી કેવું સમાશે પાણી? વધુ સમાશે, બરાબર? આમાં એક લીટરથી વધારે। હવે એવી વસ્તુના નામ લખવાના છે કે જેમાં આપણે એક લીટરથી પાણી ઓછું સમાયું, તો લખો પ્યાલો, બરાબર? આ શું છે? પ્યાલો, તો આમાં પણ કેટલું? એક લીટરથી ઓછું સમાયું। ત્યારબાદ છે લોટો,
बराबर आम अपन के एक लीटर थी ओछू समायु पछी मग मग एटले जे आवो तमारे जे जग होय छे ते बराबर अने रकाबी रकाबी केवी होय छीछरी होय तो आपने खबर छे एमां वधारे पाणी समाय नहीं त्यार पछी छे एक लीटर थी वधारे तो अहींया डोल बराबर डोल तो डोल में एक लीटर थी वधारे पानी एम के समाय त्यार बाद मोटो जग होय अत्यारे आवा गोल जग होय छे बराबर आमा पानी होय छे तो आ जग में पण एम के वधारे पानी समाय माटली तो माटली में पण केवो पानी समाय वधारे बराबर माटली में पण पाणी एम के वधारे समाय छे त्यारबाद छे तपेलू तपेला शू होय मोटा तो एमां तो हवे शू वधारे पाणी ज समाय बराबर आ छे तपेलू आवी रीते तमारे आ कोष्टक शू करवानुं छे दोरी देवानुं छे हवे तमे तमारा घरनी डोल तरफ जुओ हवे शू लेवानुं छे मोटी डोल अनुमान करो कि डोल में केटला लीटर पानी समायशे हवे मोटी डोल लीधी मोटी डोल आपणे अनुमान लगवानुं के आमां केटलुं पानी समाय एक लीटर नी बोटल थी तमारा अनुमाननी चकासणी करो अने बधी ज डोल माटे चकासणी करो नानी मोटी एवी त्रण डोलो लेवानी छे हवे एमां तमारे पानीनुं अनुमान करवानुं छे के केटलुं समायुं पहेला अनुमान करवानुं के नानी जे डोल छे एमां 15 छे तो एमां ज्यारे समाय छे त्यारे केटलुं माप छे पछी मापीने जोई लेवानुं के आटलो अंदर लखाय छे आ तमारे जाते करी लेवानुं छे पाछळ छे साची जोड बनावो हवे शुं कहे छे साची जोड बनावो लगभग 12 लीटर शुं छे लगभग 12 लीटर પછી છે એક પોટ 2 લીટર થી ઓછું એટલે 1.5 લીટર થી ઓછું લગભગ 5 લીટર જોડકું છે જે આપણે સાચું જોડવાનું છે 1000 લીટર અને 1.5 લીટર સામે શું છે બધા એના ચિત્રો છે તો પહેલું દૂધનું માપવાનું માપ્યું છે હું લખું છું અહીંયા પહેલું શું છે दूध माफवानू मापियो बराबर बीजू छे पानी नी टाकी त्यारबाद त्रीजू छे डोल चौथू आँखनी दवानी बॉटल आँखनी दवानी बॉटल અને પાંચમું છે પાણીનો જગ નીચે લખેલા જ છે નામ બધાને હવે આપણે આ જોડકું સાચી રીતે જોડી દેવાનું છે તો આપણને ખબર છે 12 લીટર તો આમાંથી જુઓ 12 લીટર સામાં સમાય શકે તો લખો ડોલમાં બરાબર પછી છે 1.5 લીટરથી ઓછું છે 1.5 લીટર નથી પણ શું છે 1.5 લીટરથી ઓછું તો તમે જુઓ આંખની જે દવાની બોટલ છે એમાં થોડું અમથું આવે બરાબર પછી લગભગ 5 લીટર તો જુઓ 5 લીટર સામાં સમાશે જે આપણો પાણીનો જગ છે તેમાં બરાબર ત્યારબાદ છે 1000 લીટર તો ખબર છે 1000 લીટર જે ટાંકો મોટો છે એમાં જ આપણે સમાશે અને છેલ્લે 1.5 લીટર એટલે કે આપણું જે દૂધ માપવાનું માપ્યું છે તે આવી રીતે તમારે જોડકા જોડી દેવાના છે સામે છે કોના જગમાં વધુ સમાશે નૈના અને જીતુ શું કરી રહ્યા છે જો નૈના તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો આ મુજબ દેખાય છે હવે એનો જગ જુઓ એ પ્યાલામાં અડધામાં થોડુંક જ બાકી રહે છે બરાબર નૈના વિચારે છે કે જગ ભરવા માટે તેને લગભગ 3 પ્યાલા પાણી રેડવું પડશે તમે શું વિચારો છો
खबर है कि एक प्याला में आटलो भराय बीजे कदाच एटलो तो ऊपर के त्रण प्याला ज अंदर समाशे तो एक खाली जगह में तमारे शू लखी देवानू छे त्रण जोड़को जोड़ी देवानू छे तमारे लखो एक खाली जगह में पण तमारा अनुमान ने केटलू समाशे त्रण ज प्याला समाशे पछी छे जो जीतू तेना जग में एक प्यालो पानी रेड़े तो आ मुजब देखाशे हवे जो नैना अने जीतूना बन्नेना जग में मोटो जग कोनो छे जीतूनो छे बराबर कोना जग में वधु पानी समाशे चित्र में देखाय ज छे के सौथी वधु कोना में समाशे जीतूना में एनो जग शू छे मोटो छे बराबर तमारा मते जीतूए तेनो जग भरवा केटला प्याला पानी तेमा रेड़वू पड़से चलो हवे शू कहे छे जो एके आटलो बीजो एवी रीते केटला जग रेड़से चार जग पानी रेड़से केटला जग चार जग चार प्याला पानी जग में रेड़से जो जीतू तेना जग में एक प्यालो वधु पानी रेड़े तो तेनो जग अर्धो जेटलो भराशे हवे एक जग रेड़ेलो छे एक प्यालो रेड़ेलो छे तो आटलू भराणू अर्धानू अर्धू तो हवे एक अंदर बीजो उमेरशे तो केटलो जग भराशे तेनो अर्धो आगळनी खाली जग्यामां लखो अर्धो जग बराबर पाछळ छे माटला भरवा આગળ શું ભર્યું હવે એ લોકોએ જગ અને હવે શું ભરશે માટલા ભરશે તો જો અંદર નસીમ અને અબ્દુલને પાણીથી તેમના માટલા ભરવા છે બંને માટલા સરખા મોટા અને સરખા ભારે છે બંને માટલા કેવા છે સરખા જ છે તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે તેમની બોટલ ભરે છે અને માટલીઓમાં રેડે છે બે નળ બાજુ સરખા રીતે જાય છે આપણે સ્પર્ધામાં કર્યું હોય કે બોટલથી માટલું ભરવું અથવા તો બેલ ભરવા એક એવી પ્રવૃત્તિ જ છે પણ અંદર કંઈક જુદું છે જુઓ નસીમને નળથી 16 વાર બોટલ ભરીને માટલીમાં રેડવી પડી નસીમે કેટલી વાર ભરી છે આ લખવાનું નથી સમજાવું છું નસીમે કેટલી વાર ભરી 16 વાર અબ્દુલને માટલી ભરવા માટે 8 વાર બોટલમાં જવું પડ્યું 8 વાર કોને જવું પડ્યું અબ્દુલ તો હવે આપણને એટલી ખબર પડવી જોઈએ કે નાની બોટલ હોય તો વધારે વાર જવું પડે જો મોટી બોટલ હોય તો બરાબર કેટલી વાર જવું પડે ઓછી વાર જવું પડે બરાબર આને 16 વાર તો આને એનું અડધું અબ્દુલને કેટલું અડધું 8 જ થયું બરાબર નીચે છે નસીમ અબ્દુલ કરતા વધુ વખત કેમ ગઈ પ્રશ્ન છે લખો પ્રશ્ન લખો નસીમ અબ્દુલ કરતા વધુ વખત કેમ ગઈ બરાબર તો આપણને ખબર છે કે નસીમનું બોટલનું જે કદ હતું અથવા નસીમની બોટલ જે હતી અબ્દુલના બોટલ કરતાં કેવી હતી નાની તો લખો નસીમની બોટલનું કદ અબ્દુલની બોટલ કરતાં અબ્દુલની બોટલ કરતા અડધું છે બરાબર એટલે અડધું છે અબ્દુલની બોટલ કેવી છે એના કરતા મોટી છે બીજું છે નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતા ખાલી જગ્યા પાણી સમય અડધું બમણું કે ત્રણ ગણું પ્રશ્ન છે નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતા ખાલી જગ્યા પાણી સમય અહીંયા ઓપ્શન આપેલા છે તમને કે બમણું સમય અડધું સમય કે પછી ત્રણ ગણું સમય તો આપણને ખબર છે એની બોટલ એનાથી ડબલ ઓલી હતી એટલે કેટલું લખો અડધું બરાબર જવાબમાં શું હશે અડધું નીચે જુઓ કેટલા પ્યાલા અને હવે અ અને બ નામના જે મટકા છે એને ગ્લાસથી ભરવાનું છે બ માટલામાં 11 પ્યાલા પાણી સમાય છે અ માટલામાં બ માટલા કરતાં બમણું પાણી સમાય છે આ માટલા અ માટલામાં કેટલું કીધું 11 અને બ માટલામાં એનાથી બમણું એટલે 11 વત્તા 11 એટલે આમાં કેટલું થશે 22
प्याला पानी छोसे बराबर। तो अब अमाटला में आप लखू है कि नहीं बमणू तो अगियार तो खरा अमाटला में कितना अगियार प्याला बराबर तो बटला में कितना कि आना बमणू एट अगियार तो खरा पण प्लस बीजा अगियार बराबर कितना बावीस प्याला बराबर। बो मटला में कितलू पानी जोईए तो बावीस मटला पानी एट बावीस प्याला पानी जोईए। सामे छे खाड़ा भरवा, शू छे खाड़ा भरवा। कोहिमा नजीक एक नानू शहर छे त्यां रस्ता पर खाड़ा पड़िया छे। वरसाद आवे ते पहला बाळको आ खाड़ा ने काकराथी पूरवा इच्छे छे। रस्ता पर शू हता मोटा खाड़ा हता तेम के बाळको आने पूरवा इच्छे छे काकराथी। तेओ एक सरखा मापना मग में काकरा लावे छे। जो नाना एवा एमनी पासे जग छे एवा मोटा तो एमां शू करे छे एमां ए काकरा लावे छे वीणी वीणी ने। तो एमां पण तमने कहेलुं छे आवी रीते छे अ खाडो। अ नंबर नो जे खाडो छे ए नौ मग काकरा थी नौ मग काकरा थी भराय छे बराबर। पछी जे ब खाडो छे ए अठार मग थी अठार मग काकरा थी भराय छे बराबर। अने जे क नामनो खाडो छे क खाडो केटला बार मग काकरा थी बार मग काकरा थी भराय छे बराबर। हवे नीचे आपेलू छे के चित्रमाना खाड़ा ने साचू बने तेम अ ब अने क नाम आप आपणे खाली चित्र जोई अने एना उपरथी अनुमान करी आ जवाब लखवाना छे। तो पहेलू छे सौथी मोटो खाड़ो खाड़ो क्यो छे। तो आपणे खाड़ा जोई लो के सौथी वधारे मग सामा समाया तो आपणने खबर छे ब नंबरना खाड़ामां केटला छे अठार मग। तो अहीं लखो ब नंबर नो खाड़ो बराबर। त्यार पछी छे जो खाड़ा भरवामां जो खाड़ा भरवा जग वापर्या होत होत तो अ खाड़ा ने भरवा पांच जग थोड़ुक ध्यान आपजो एटले समझाई जशे पांच जग काकरा जोईए। तो ब खाड़ा ने भरवा दाखला जेवुं छे थोड़ू ध्यान आपजो ने भरवा केटला जग काकरा पछी खाली जग्या जोईए बराबर। तो जो पहला शुं कीधुं छे ए समजी लो के जो खाड़ा भरवा जग वापर्या होत हवे जग शू छे मग थी मोटा छे एटले डबल मोटा छे। तो अ खाड़ा ने भरवा पांच जग बराबर। अ खाड़ा ने भरवा केटला पांच जग वापरवा काकरा जोईए। तो अ खाड़ो पेला छे केटलानो नौ बराबर। हवे नौ छे तो मग केटला जोया नौ अने जग केटला पांच तो एक थी थोड़ू ऊपर एटले एवी रीते थाय। तो बीजू शू कहे छे तो ब खाड़ा ने भरवा केटला जग जोईए एनाथी अर्धो करी देवानुं नौ थी अर्धा दस ना लीधा एटले शू पांच जग आव्युं। पांच जग में सेज ओछू कदाच रहेतुं होय। हवे शू एना उपरथी कीधुं छे तो ब खाड़ा ने भरवा तो ब केटला छे अठार जग मग छे तो हवे अठार ना अर्धा अहींया नौ नौ मांथी नौ ना केटला कर्या पांच कर्या तो अठार ना केटला करवाना पांच ने पांच दस। जो नौ होता तो कितना मग करिया पांच करिया हवे अठार छे तो अठार नौ ना अर्धा अठार छे तो आना पांच ने पांच दस आ पांच अने बीजा नौ ना पांच एटले कितना थई गया दस बराबर। तो आवी रीते लखी दो नौ ना पांच जग नौ मग ना पांच जग अने बीजा नौ ना एटले अठार जग कुल थई गया तो कितना जग वपराशे बराबर दस। आवी रीते तमारे लखी देवानुं छे।
અહીંયા શું થાય છે આ જગ અને મગવાળું આપણું જે યુનિટ છે પૂરું થાય છે હોમવર્ક લખો ગૃહ કાર્ય બરણી ચોપડી પાના નંબર એકસો છપ્પન થી એકસો ને ઓગણસાઠ નોટમાં લખો જેની પાસે પાઠ્યપુસ્તક નથી એ લોકોએ જે બોર્ડમાં વર્ક કરાવશે એ જ તમારે એમ કે લખવાનું છે અસ્તુ